અને પાછું શું છે, ભગવાન કૃષ્ણએ શું કીધું ખબર, એ કે તું કર્મ કર ફળની આશા રાખ્યા વગર, એટલે તોડવી નાખવાના ધંધા કહેવાય નહીં. પણ હવે તો કૃષ્ણને એ કેવું છે, તું એમ કહી દે તું તું તારું કર્મ કરે જા, ફળ હું તને દીધા કરીશ, એનો અર્થ એ થાય છે તને ફળ મારે કેટલું દેવું એ તારી લાયકાત. પણ અને હકીકત અહીં દ્વારકા આવો ને, કોઈ દ્વારકાધીશ ભાઈ માગતા નહીં, એને ખબર જ છે આને કેટલું જોવે. આમાં જો આપણા 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 સમાજ બહાર ન જવું, આપણા સમાજમાં જેટલાને ભગવાને ખૂબ આપ્યું બરોબર, આ અમુકને આપ્યું એ બેફામ આપણને દાન આપે છે, અને અમુકને આપ્યું છે બેફામ પીવે છે. હરખે હરખે આજા જાય લ્યો. પણ તમે જેવા દાન આપો છો, તમારી લક્ષ્મીને તમારે પવિત્ર કરવી હોય તો એને જે દાન આપો, જેથી કરી અને એ લક્ષ્મી એવી આવશે કે એ સદમાર્ગે જ વપરાશ. કૃષ્ણ પાસે મૂળ વાત જે કરતો તો કૃષ્ણ પાસે કોઈ દી માગતા નહીં. કૃષ્ણ પાસે એટલું જ માગજો કે હે કૃષ્ણ, હે પરમાત્મા, હે વસુદેવ, હે વસુદેવના દીકરા વાસુદેવ, તારી પાસે અમે એટલું માંડીએ દ્વારકાધીશ કે અમારી પાસે જે તું સંપત્તિ દે ને એ કાયમ સમાજ માટે તારા કાર્યમાં વપરાય એવી જ અમને દેજે, નહીતર તું અમને ભૂખ્યા રાખજે. અમારી સંપત્તિથી કોઈના આહુણા પડે કોઈની આંખમાં એવું અમારી પાસે ન કરાવતો. અને ત્રીજી વાત એ છે ભાઈ કે એ તમે એની સામે જાઓ ને તો એ એક્સરે જ લઈને બેઠો છે, કેમેરો નથી એની પાસે. કેમેરો છે પણ એક્સરે જ કેમેરો છે. આ કેમેરા છે ને આપણે બહાર કેવા છે એવા જાણી લે. હમણાં એક ભાઈ મને કહેતા, મને કે માયાભાઈ કેમેરા બદલાય બદલાય મરી ગયો, પણ એ કે મારો ફોટો હારો ન આવ્યો. પણ હું કહું તું મોઢું ધોઈ લે ને, આ કેમેરો શું કરે એમાં. ઘણા કેમેરાના વાક કાઢે છે કે હું કેટલા ફોટા પડાય મારો ફોટો. આ દ્વારકાધીશ સામે તમે જાઓ, કાલે વાત કરીને કહું તમને કે એની પાસે માગતા નહીં. આપણો બાળક જે છે એ છઠ્ઠું ધોરણ પાસ થઈ જાય અને સાતમા ધોરણમાં આવે એટલે આપણે નક્કી જ કરી લઈએ કે એને સાતમા ધોરણના જ પુસ્તકો લઈ દઈએ આપણે. પણ એ છોકરો એમ કે મારે બારમાના લેવા આવ્યો, તો તમે લઈ ગયો ખરા? અને બારમાના લઈ દઈએ તો એ વાંચીએ કે ખરો? એમ આપણો ક્લાસ વધારો, આપણું ધોરણ વધારો, એટલે ઓટોમેટિક મારો બાપ દેહ કે હવે આ મારા છોકરાને આ ધોરણની જરૂર છે, હવે મારે આ છોકરાને આ ધોરણની વધારે જરૂર છે. હમણાં એક બાબલો મળ્યો છે, હમણાં ક્યાં ગયો ફાટલ, ઊભો થાય ઊભો થાય, ઓહો ઊભો થાય ને, તો ઊભો થાય એમાં હું શરમાં. હા આ ભાદરકાને તાળીઓથી વધાવો, આમ આમ ફેર માણા કોઈ ફેર, આમ માણા કોઈ જો 40 સ્વયંસેવક લઈને આવ્યો છોકરો. અને પાછો પૂનમબેનનો મતદાર, એટલે હજી મતદાર બન્યો નથી, આવતી ટર્મમાં બની જાય. મેં એને પૂછ્યું કે એલા આમ આમ તો ખાધેલ પીધેલ, જોકે ભાદરકાના દીકરા ખાધેલ પીધેલ જ હોય, એટલે મેં એને પૂછ્યું, મેં કીધું એલા તારા વર્ષ કેટલા થયા? મને કે 14. એટલે મેં કીધું ભણ કેટલું? મને કે 7. હું 14 વર્ષનો ને 7 ભણ. મને કે 2-3 વર્ષમાં ગોટાળો થઈ ગયા હતા, એટલે ટૂંકમાં નાપાસ છે એમ ન કીધું એને. એટલે મેં એને માથે હાથ આમ ખંભે હાથ મૂકીને કીધું 20-25 વર્ષનો છે, તમારો બાપુ જો 10-5 કરી નાખજે, ધીરે ધીરે આપણે કાંઈ ઉતાવળ નથી. કહેવાય આને ઊભો એ માટે મેં કર્યો છે કે એ 7 ધોરણનો વિદ્યાર્થી છે. જો એને પહેલેથી હાઈ ફાઈમાં કે કોઈ વીઆઈપી સ્કૂલમાં કે ઇંગ્લિશ મીડિયમમાં એને જો મૂકી દીધો હોત તો એ અત્યારે આ સેવા કરવાની ને આ કામ કરવાની કોઠાહું જ એનામાં ન હોત. આ સાથે સંસ્કાર બોલે છે. જીવનમાં 10% જ ભણતરની જરૂર પડે છે, 90% કોઠાહુંની જરૂર પડે છે. જીવનમાં 5% જ તમારા પૈસાની જરૂર પડે છે, 95% તમારા વ્યવહારની જરૂર પડે છે. માણસ વ્યવહારથી બંધન હોવો જોઈએ. જો તમે શહેરમાં માણા ભેગું કરવું હોય બેન તો રવિવાર જોવે, સિટીમાં શહેરમાં માણા ભેગું કરવું હોય તો રવિવાર જોવે, ગામડા વાર વાર આવશે, ધ્યાન રાખજો શબ્દમાં મજા આવશે.
પાસળવાર શહેરમાં માણા ભેગું કરવું હોય તો રવિવાર જોવે, ગામડામાં માણા ભેગું કરવું હોય તો જમણવાર જોવે. આ સંતો બેઠા છે મનસુભર પૂજ્યો, તીર્થક્ષેત્રોમાં માણા ભેગું કરવું હોય તો કોઈક તહેવાર જોવે. પણ જયારે તમારા ઘરને આંગણે માણા ભેગું કરવું હોય ને ત્યારે તો તમારો પોતાનો વ્યવહાર જ જોવે. અહીંયા રૂપિયો કાયમ ના આવે ભલા માણા, તેથી માણા વ્યવહારી કેટલો છે એ કાયમ આવે. સાહેબ આજ સમાજ જયારે અહીંયા એક નિર્ણય થતો હતો કે અહીંયા આવું કરવું, પણ આપણી નાયતનો વ્યવહાર કેવડો મોટો હશે આજ જગતે જાણી લીધું છે. દ્વારકામાં આહિર સમાજ ભેગો થયો છે ભલા માણા, એવો એ જેનો વ્યવહાર મજબૂત. દીકરાના લગ્નમાં કદાચ તમે કોકને શરમાવીને લાવી શકો કે ભાઈ આવવું જ પડશે તમારે, આમ આમ ને તો આમ. હા, પણ જેલે છેલ્લે તમારી સમશાન યાત્રા નીકળે ત્યાં કોઈને પત્રિકા નથી દેવાની આવતી, એ માણાની ઠાઠડી કહી દે કે આ કેવા વ્યવહારનો માણા હતો ભલામણ. અને માણા કોઈ ગુજરી જાય ને ભાઈ તો એ એ એનો એ છેલ્લો એનો એ એનો વ્યવહાર લઈને જતો હોય છે. અને એમાં હાવ છેલ્લે મંડળ હાલ્યું આવતું હોય ને એ નિર્ણય કરતો હોય કોણ હતો એ. ઓલા તો આજુબાજુ વાળા તો વળે શરમે ઓ કરવું પડે. આપણે બહેનો હોય તે આજુબાજુ વાળા હોય એ વળે સારું કૂટતા હોય, પણ વળે છેલ્લે હોય ને શું કે મને મેથી ન મળે મારે આથણા કરે. અરે પણ ઓલો ગુજરી ગયો એ તો જો હજી મેથી ને ક્યાં કરે આમાં, એને આથણા ની મળે ત્યાં કરતા. સમશાન યાત્રા હાલી જતી હોય ત્યારે એ એ સેલે જ્યારે જે માણસો જતા હોય એ એ સાચો નિર્ણાયક હોય. અમુકની પાછળ આજે જાતે કે ભાઈ ભલે અમારે કોઈ અને વ્યવહાર નહોતો પણ અમારા ગામનો મોફ વહી ગયો, અમારે અડધી રાતનો હોકારો વહી ગયો. સેવાળાના માણસની આંખમાં લઈ જેથી આહુડા પડી જાય તેથી માની લેજો કે આ માણસ જીવીને વહી ગયો છે. અને અમુક અમુક ના શેળે નહીં આજુબાજુ વાળા એ કહેતા હોય કે આ બરોબર ટાઈટમાં ગયો રોયો, આ તો એના બાપની શરમે આવવું પડે નગર ટાઈટ નો ઠરવા કોણ આવે રામ રામ કરો. જીવનમાં એક એવો વ્યવહાર તો કરી જ નાખજો જેથી કરી અને એ સમાજની અંદર એમ થઈ જાય કે અમારા સમાજનો મોભી હતો રૂપિયો તો કાયલ વયો જાય. આ ઘણા આ જે રૂમો અહીંયા લખાણા છે એ સાંભળી લેજો, એ બનવાનું છે ફાઇનલ. તકતીઓ લાગી જશે ને પછી કદાચ આપણી પાસે પૈસા દેવાનો વિચાર આવશે ત્યારે આપણા માટે સ્પેશિયલ રૂમ કોઈ નહીં બનાવે. આ છેલ્લો દિવસ છે આપણી પાસે, છેલ્લી તક છે આપણી પાસે. અને છોડો સાહેબ, મારો દીકરો મેં ના દીધું હોય અને બીજાએ દીધું હોય ના બે ના છોકરાના છોકરા જે ત્યાં પ્રવાસમાં આવે અને અહીંયા તકતી ન જોવે ત્યારે ઓલો કોણી મારે એમ કહે કે જો આ મારા દાદાનું નામ છે અને તારા દાદા પાસે હતા પણ ન દઈએ ક્યાં, આ પ્રજાને સાંભળવું ન પડે ધ્યાન રાખજો. આ સેલો દિવસ મારા તમારા હાથમાં મોકો છે સાહેબ, બીજકે જબુકે મોતી પરોય લે તો પરોય લે, દેવું ને બહુ અઘરું છે બહુ બહુ બહુ. અને એમાં આપણે જો આપણા સમાજનો તો કોઈ વાંધો નહીં, આપણે બધા બીજાના ડાયરામાં આપણે ઉડાડતા હોય જસુભાઈ કીધું એમ, ગમે ત્યાં આપણે પ્રોગ્રામમાં જતા હોય એટલે એ દેવાની તો આપણામાં છે જ તેવડ બધા. તે ઘણા છે ને રૂપિયા ઉડે ને આમાં, પછી જેને ન દેવા હોય ને હાવ લોભેશ હોય ને એ આ જોઈએ ન હોય કે ઓ હો હો કેમ ઉડાડે, લક્ષ્મીનું અપમાન કહેવાય. હા, લક્ષ્મી પગમાં આવે આમ કેવો, આ લક્ષ્મી પગમાં આવે અપમાન કહેવાય. હવે ત્યારે આપણને એમ થાય કે આ લક્ષ્મી નારાયણ થી અજાણ્યો છે. તમે ભગવાન લક્ષ્મીનારાયણ નો તમે ફોટો જોવો, જેટલાય લક્ષ્મીનારાયણ નો તારે જયારે તમે ફોટો જોવો છો તો એ ભગવાન વિષ્ણુ એ જયારે સુતા હોય ક્ષીરસાગરમાં, એક તો એ દરિયામાં સુતા છે, એક તો આપણી પાસે લક્ષ્મી આવે એટલે દરિયો આવે, દરિયો કે તક્ષાર ઈર્ષા. અને પાછી પથારી શેષ નારાયણ ની હવિળાજ કરે હું કઈ ક્યાંય ન આવે. પણ એ એ લક્ષ્મી ક્યાં છે તો લક્ષ્મી છે એના એ એ વિષ્ણુના પગ દબાવે છે, એનું માથું નથી દબાવતું. એનો અર્થ એ થયો કે લક્ષ્મી છે એ પગ પાસે જ હોય, મગજમાં ન સડાવી દેવાય, એને પગમાં ચાલતી જ રખાય. અને જેને જેને મગજમાં સડી ગઈ એના સટકી ગયા, જેવી તેવી માયા ના
આ માયાને વધે એવી આ માયા છે. આ માયાનું પાણી શું આવે આ માયા આગળ ભાઈ? પણ જ્યારે અહીંયા આવું કાર્ય થતું હોય ત્યારે ભગવાન વિષ્ણુની અહીંયા હાજરી હોય છે, એ ફાઇનલ છે, અને એની હાજરી હોય અને આ લક્ષ્મી અહીંયા પગમાં આળોટતી હોય તો એનો કોઈ વાંધો નથી, એ આપણને ક્ષમા કરે જ તે, એમાં કોઈ સવાલ નથી. એટલે દેવાય એટલું આજ છેલ્લો દિવસ છે, જેટલું દેવાય એટલું દેજો. છેલ્લો દિવસ છે એનો અર્થ એ નથી કે પછી નોંધવાના નથી, નોંધવાના જ છે બે ચાર દિવસ જ્યાં સુધી આપણું કામ, પણ આવી રીતે એટલા મેળાવડામાં તમારું નામ ડિક્લેર નહીં થઈ શકે. પછી તમે કાલે એક પમદી લખાવો તો એટલો મેળાવડો એટલો સમાજ નહીં હોય. આજ જેટલા કામ આપશે એ એ બધાયના આજે એટલા સમાજમાં ખબર પડશે કે આ ફલાણા ભાઈનું નામ આવ્યું. બહુ બહુ નગર માણા હોશિયાર તો બહુ છે. અત્યારે 4 સવારીમાં મોટરસાઇકલ લઈને એક જણો નીકળ્યો, પોલીસે સીટી મારી કે આયક ઉભી રાખ, ઓલે ધડદીને ઉભી રાખ. પોલીસે કીધું કે કેમ શાર બેહાડ્યા, તો ઓલો પાસવાળું જોઈને કે પાસમાં ક્યારે ઉતરી ગયો. પીએસએ રાજીનામું દીને નોકરો જ નથી કરવો એમ.